ધોરાજીમાં હાલ રોડ રસ્તાના કામો શરૂ હોય ત્યારે મુખ્ય રોડ રસ્તા પર જે કેબિનો તથા રેડકીઓ તથા અડચણ બાકડા કે અન્ય વાહનો પાર્ક કરેલા હોય તેવા માર્ગો ધોરાજી નગરપાલિકા, ધોરાજી પોલીસ તંત્ર તથા કલેક્ટર કચેરી દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હતા. એસપીની સૂચના તથા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ધોરાજી શહેરમાં રોડ રસ્તાના કામો શરૂ હોય ત્યારે મુખ્ય માર્ગો પર જેવા કે જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને અન્ય મુખ્ય રોડ રસ્તા પર તથા ફૂટપાથ પર ટ્રાફિકને નડતરરૂપ કેબિનો તથા રેકડી તથા ઓટાલા પર રસ્તા પર રાહદારીઓને જે તકલીફ કે અડચણ થતા હોય તેને દૂર કરવાની કામગીરી નગરપાલિકા, પોલીસ તથા કલેક્ટર કચેરી દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામોનું આયોજન કરી અને કામનું કામ ચાલુ છે, જેના અનુસંધાને શહેરમાં ટ્રાફિકના પ્રશ્નોની રજૂઆત મળે, જેના અનુસંધાને આજરોજ એસડીએમ સાહેબ તથા ધોરાજી પોલીસ સ્ટાફની સાથે જૂનાગઢ રોડ ઉપર, જેતપુર રોડ ઉપર અલગ અલગ જગ્યાએ ટ્રાફિકને લગત જ્યાં જ્યાં દબાણ હતું એવું એસડીએમ સાહેબની હાજરીમાં દબાણ બધું દૂર કરવામાં આવેલ છે અને ટ્રાફિકની સમસ્યાને નિવારણ કરવામાં આવેલ છે. અને જેમણે નાનકડા મેઇન રોડ ઉપર કેબિન મૂકેલા છે એ લોકોને કડક સૂચના આપવામાં આવે છે કે હવે પછી જો કેબિન રહેશે તો આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા, તેમજ એસડીએમ સાહેબ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, આપવામાં આવશે, જેના અનુસંધાને હવે પછી કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ન કરવા કડક સૂચના આપેલ છે અને ટ્રાફિક દબાણ દૂર કરેલ છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.